वडोदरा शहर के गोत्री मेडिकल कॉलेज में फर्ज निभाते कॉन्ट्रैक्ट कर्मचारियों ने अपनी कई मांगों को लेकर हड़ताल पर जाने का फैसला किया है। गोत्री मेडिकल कॉलेज में चौथे वर्ग के कॉन्ट्रैक्ट कर्मचारी पिछले कई समय से हॉस्पिटल के सत्ताधारियों से अपनी कई मांगों को लेकर दरखास्त कर रहे हैं, लेकिन उनकी मांगों को अनसुना किया जाता है, जिस पर रोष जताते हुए सभी कर्मचारी अचानक हड़ताल पर उतर गए और हॉस्पिटल सत्ताधीशों के खिलाफ जमकर नारेबाजी की गई। पहले भी इस विषय में सभी अपनी मांगों को लेकर सत्ताधारी पक्ष से दरखास्त की गई थी, लेकिन हर बार की तरह उनकी मांगों को अनसुना किया गया। इन अधिकारियों के खिलाफ अब कर्मचारियों ने हड़ताल का शस्त्र अपनाया है। इनकी हड़ताल से अस्पताल प्रशासन में खलेल पहुंची है, कई सेवाएं बंद हुई है, जिससे मरीज और उनके परिजनों को भी हालाकि हो रही है। ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કર્મચારીઓ જે હમણાં બે ચાર દિવસ પહેલાં અહીંયા કંઈક સુપરવાઇઝર સાથે માથાકૂટ થઈ હતી, પછી એમાં સમાધાન થઈ ગયું, પણ આ કોન્ટ્રાક્ટર અને જે સુપરવાઇઝર એ બંને ભેગા મળી અને એક પ્રપંચ કરી અને એક બાજુ સમાધાન કર્યું અને એક બાજુ પેલા બેન પાસે જઈને ફરિયાદ કરાવડાવી અને બે દિવસ પછી પોલીસ આવીને અહીંયાથી ત્રણ મહિલા કર્મચારીઓને પકડી ગઈ। એનાથી વિવાદ શરૂ થયો કે સમાધાન થઈ ગયું પછી આવી ફરિયાદ કરી કેમ, અને કોઈ એવી કોઈ મારામારી કે એવું કોઈ બહુ મોટું ઇસ્યુ બન્યો નહોતો, પણ એ બહેનોને જે રીતે પકડીને ગયા એનાથી પછી ત્યાર પછી પણ સમાધાન થયું, પણ પરમ દિવસે સાંજે એ બહેનોને એવું કહેવામાં આવ્યું કે હવે તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે। એથી કર્મચારીઓને તો બધાની અંદર રોષ હતો અને ગઈકાલથી આ લોકો હડતાલ પર હતા। ગઈકાલે સુપરિન્ટેન્ડન્ટ સાહેબને એ લોકોએ કોન્ટ્રાક્ટરને બોલાવ્યો, પણ એ આવતો જ નથી અહીંયા આગળ અને કોઈ નિર્ણય કરતો નથી, એટલે ગઈકાલે પણ હડતાલ પર હતા અને આજે પણ હડતાલ પર છે। સુપરવાઇઝર જે મહિલા છે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા છે। હા બિલકુલ બિલકુલ બિલકુલ, અને એ બાબતે સુપરિન્ટેન્ડન્ટને અમે લોકોએ લેખિતમાં પણ આપેલું છે કે આ બેન બહુ ખરાબ વર્તન કરી રહ્યા છે, ગાળો બોલી રહ્યા છે કર્મચારીઓને, મહિલા કર્મચારીઓને તો ઠીક પણ પુરુષ કર્મચારીઓ પણ ગાળો બોલતા હતા। આ બધી વાત અમે સુપરિન્ટેન્ડન્ટને કરેલી છે, પણ એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરને સુપરિન્ટેન્ડન્ટ આ બધા એકબીજાના મળેલા છે, એનો પુરાવા એક જ છે કે 2018 અંદર ઔદ્યોગિક કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે આ તમામ કર્મચારીઓ જે છે એને કોઈપણ હાલતમાં છૂટા કરવાની એના પર સ્ટે આપેલો છે, પણ તેમ છતાં આ કોન્ટ્રાક્ટર એન્ડ પ્રકારે આ કર્મચારીઓને હેરાન કરવા માટે એ એમના હક ન માંગે એ માટે થઈ અને આ રીતે વારંવાર આવી રીતે કર્મચારીઓને છૂટા કરે છે, એની સામે રોષ છે આ કર્મચારીઓની અંદર। અને અત્યારે અહીંયા ગઈકાલે જે હડતાલ પર બેઠા હતા આજે પણ અહીંયા છે, એટલે પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ એ લોકોએ મૂકી દીધો છે, પણ અમે પોલીસ ખાતાને પણ રિક્વેસ્ટ કરી છે કે અમે અમારા હક માટે લડી રહ્યા છીએ, તો અમારે એવું તો કોઈ કાનૂન ભંગ કરતા નથી, એટલે પોલીસે અત્યારે કોન્ટ્રાક્ટરને અને અધિકારીને બોલાયા છે અને અત્યારે જોઈએ હવે શું થાય છે, પછી એ નક્કી કરીશું કે આગળ શું અમારે પગલું લીધું।